નમસ્કાર, મારું નામ હર્ષ. લાઈવ જેમિંગનો અત્યારે 93મો એપિસોડ થવા જઈ રહ્યો છે અને અત્યારે મારી સાથે એક એવા કલાકાર જોડાયા છે કે જે પોતાના જીવનના ઘણા બધા વર્ષો સંગીતને આપી ચૂક્યા છે. પોતાના જીવનની સ્ટ્રગલની સાથે સાથે સંગીત પણ એમની સાથે જ રહ્યું છે. આ બંને વસ્તુને સાથે રહીને એક અદ્ભુત અવાજ જે આપણી આસપાસ ગુંજ્યા કરે, જેમ અત્યારે તમને મારો અવાજ ગુંજાઈ રહ્યો છે, એ રીતે એમનો અવાજ જાણે આપણી આસપાસ આપણા કાનોમાં પણ ગુંજતો હોય એવું આપણને સંભળાય એવા અત્યારે મારી સાથે છે મનોજભાઈ નાયક. નમસ્કાર સર. નમસ્કાર. તમારી સંગીતની શરૂઆત ક્યાંથી થઈ હતી? વાત શરૂ થાય એની પહેલા કહી દઉં કે એમની એજ અત્યારે 80 ઉંમરની છે, ભાઈ ભૂલ ના હોય. સો યા, હવે આપણે આગળ વધીએ. તમારી સંગીતની શરૂઆત ક્યારે થઈ? નાનપણથી જે જ્યારે સ્કૂલમાં હતો ત્યારથી શરૂઆત થયેલી. અને જે કંઈ મારા ફાધર હતા એ હવેલી સંગીતના જાણકાર હતા, એટલે એમની સાથે બેસતા બેસતા શું મને તાલ અને રાગના બધું થોડું જ્ઞાન મને મળ્યું છે વખતે. બસ પછી તો મારી જાતે જ બધું મેં કર્યું છે જે કંઈ કર્યું છે. તમે અને નાનપણમાં મને હેમુ ગઢવીનો અવાજ બહુ ગમતો, એટલે એ એ એ એ મારા મગજમાં રહેતો હતો અને એ પ્રમાણે પછી હું હાર્મોનિયમ લઈને બેસીને મારી જાતે બધું એ પ્રમાણે પ્રયત્ન કરતો હતો અને થોડું કંઈક શીખી ગયો એમાંથી. અને એમ કરતા કરતા ધીમે ધીમે તમે શીખ્યા રાસબિહારીભાઈની સાથે. પછી કોલેજમાં આવ્યો ત્યાં બાળપણમાં એટલે સ્કૂલમાં ડ્રામામાં ગીતો ગાવાના ડ્રામાના અમારા સ્કૂલના પ્રોગ્રામમાં પણ હું એ લોકો મને ઊભો કરે હું ગાતો હતો અને બધાને એમ મારો અવાજ ગમતો હતો માટે મને ગૌરવતા હતા. હવે કોલેજમાં આવ્યા પછી રાસભાઈ અમારા ગુરુ અમને ફિઝિક્સ ભણાવતા હતા અને સાથે સંગીત પણ અમને શીખવાડતા હતા એ કહ્યું. અને કોલેજની અંદર અમે ઇન્ટર કોલેજીસમાં કોલેજના ફંક્શનમાં અમે ગાતા હતા અને એમની માર્ગદર્શન નીચે અમને ઘણું જાણવા મળ્યું સુગમ સંગીતનું. તમે બીએસસી કર્યું છે, તમે ટેક્સટાઇલ એન્જિનિયરિંગ કર્યું છે, તમે પોસ્ટ ગ્રેજ્યુએશન પણ એ જ ફિલ્ડમાં કરેલું છે. સો આટલી જુદી બે પ્રકારની અલગ અલગ સ્ટ્રીમ્સ, એટલે એક એક બાજુ તો સાવ એન્જિનિયરિંગ તમારે મશીનની સાથે મિલની સાથે ને એના પેલા કાપડને એની સાથે કામ કરવાનું હોય ને, આ બાજુ સંગીત આમ એ બહુ એક હાર્ડ છે ને એક બહુ સોફ્ટ છે. આ બંને ફિલ્ડ એક સાથે કઈ રીતે જળવાઈ રહી તમારા જીવનમાં? ને નાનપણથી જે શોખ હતો ને એ પછી મારી જોબ સરસ હતી એટલે મને સાંજ પછી મને પૂરતો ટાઈમ મળતો હતો એટલે હું બધા ક્લાસિકલના પછી સુગમ સંગીતના એ બધા પ્રોગ્રામો એટેન્ડ કરતો હતો અને એમાંથી ધીમે ધીમે રાસભાઈના માર્ગદર્શન નીચે ભવન્સમાં પણ હું એમના સાથે હતો ત્યાં એ વખતે અને એમના માર્ગદર્શન નીચે થોડું થોડું મને જ્ઞાન પ્રાપ્ત થયું. એ જ. અને જ્યારે તમે સંગીત શીખતા ત્યારે તમને કયા સંગીતકારો બહુ એસ્પાયરિંગ લાગતા કે હા મારે એમના જેવું થવું છે અથવા તો એ બહુ જ સરસ કમ્પોઝિશન? એ વખતે કમ્પોઝિશનમાં તો ચાઉભી હતા અને રાજભાઈનો અવાજ ગમતો હતો, પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયનો અવાજ ગમતો હતો, ગૌરાંગભાઈ પણ અમને શીખવાડવા માટે આવતા હતા કોલેજમાં, એટલે એ બધા સાથે બેસીને મેં ઘણું સાંભળ્યું છે બહુ અને સાંભળીને મેં મારી રીતે જે કંઈ ડેવલપ કરવું એ મેં કર્યું છે. ઓકે. અને અત્યારે એટલે કે સમકાલીન જે સ્વરકારો છે કે ગાયકો છે એમાંથી તમને કોણ વધારે આમ ઇન્સ્પાયરિંગ ઓર એસ્પાયરિંગ લાગે છે કે આ કંઈક આગળ જઈને કરી શકશે? નહીં, મને એમાં અત્યારે કમ્પોઝરમાં મને અમર ભટ્ટ વધારે ગમે. જી જી જી. અને ગાયક તરીકે? ગાયક તરીકે અને સ્વરકાર તરીકે અત્યારે તો મને એના પ્રત્યે થોડું માન છે. અને 20 વર્ષ તમે આપણે વાત થઈ ઓફ ધી રેકોર્ડ કે 20 વર્ષ સુધી તમે ઇન્ડિયામાં નહોતા અને એ રીતે કદાચ તમે સંગીતથી દૂર પણ રહ્યા. ના, સંગીત મેં કેનેડામાં ઘણા પ્રોગ્રામ આપ્યા અને નવરાત્રિમાં હું યુએસએ જતો હતો, પ્રોગ્રામ આપવા કેનેડામાં પ્રોગ્રામ આપતો હતો, યુએસએમાં આપતો હતો, એટલે થોડું થોડું ચાલુ જ હતું. એક ખાસ વાત છે એમની કે 3 કલાક સુધી એક વન મેન શો કરતા, જ્યારે પણ એમનો એ શો એ વખતની કોઈ એક જો તમને યાદ અત્યારે આવતી હોય જે એક ઘટના જે તમને સ્પર્શી ગઈ હોય તમારા હૃદયમાં? એક હ્યુસ્ટનની અંદર મારો જયારે પ્રોગ્રામ, મારા એક ફ્રેન્ડની ડોટરનું મેરેજ હતું, તેમાં બનતા સુધી આપણે સંજય ઓઝા કે છે એ ત્યાં હતા, એમનો પ્રોગ્રામ હતો અને હું મારા ફ્રેન્ડના ત્યાં ગયેલો હતો. મને એને રિક્વેસ્ટ કરી કે તું હવે મનોજ તું ગા કહી. એ વખતે મેં એને બે ગીત ગાયેલા,
એક મીરાબાઈનું ભજન હતું. એ ભજન ગાયા પછી આખું ઓડિયન્સ સ્ટેન્ડિંગ ઓવેશન આપેલું. અને પછી કાળજા કર્યો, કટકો ભેગા, અને એમાં બધાની આંખોમાં આંસુ હતા. અને એ આખો એ સીન છે જિંદગી પર ભૂલાય નહીં એવું હતું. આટલી બધી યાદગાર ઘટનાઓ સાથે, પ્રસંગો સાથે મનોજભાઈ આજે અમારી સાથે જોડાયા છે. થેન્ક યુ સો મચ અમારી સાથે જોડાવા બદલ.